ధ్యేయం సదా పరిభవగ్నమభీష్టదోహం తీర్థాస్పదం శివవిరంచనుతం శరణ్యం భృత్యార్థిహం ప్రణతపాలభవాబ్ధిపోతం వందే మహాపురుషతే చరణారవిందం. సౌందర్యం నిజరుదగతం ప్రకటితం స్త్రీగూఢభావాత్మకం పుంరూపం చ పునస్తదంతరగతం ప్రావీ విశద్ స్వప్రియే సంశ్లేష్ఠా ఉభయోర్బభౌ రసమయః కృష్ణో హి యత్ సాక్షికం రూపం తృతీయాత్మకం పరమవిధేయం సదా వల్లభం. నమో భగవతే తస్మై కృష్ణాయాద్భుతకర్మణే రూపనామ విభేదేన జగత్ క్రీడయతి యోయతః. ఓం పూర్ణమిదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః. ఉపస్థిత్ శ్రీమద్ భాగవత్ జ్ఞాన యజ్ఞ మహోత్సవ నా మంచ్ పర విరాజమాన్ శ్రీ హరిరాయజీ మహోదయ్ అనే వ్యాసాసన్ పర విరాజమాన్ చిరాయుష్మాన్ గోవర్ధనేష్జీ మహోదయ్ ఏవం ఆ మహోత్సవ సమితినా పరమ ఉత్సాహీ సేవానురాగీ అమారా పరమ ఆత్మీయ అశ్విన్ భాయ్ అడేసరా ఎమ్నో పరివార్ తథా సమితినా బధా భావిక వైష్ణవ్ తథా అత్రే ఆవేలా శ్రీ వల్లభ చరణానురాగీ వల్లభీయ వైష్ణవ బృంద్ હમણાં જ આપણે શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ દ્વિતીય સ્કંદ તૃતીય સ્કંદ કપિલજીનું આખ્યાન આ બધી ભાગવતજીની રસમય કથાઓ એનું શ્રવણ કરી રહ્યા છીએ અને શ્રવણ કરાવી રહ્યા છે વિદ્યાવાચસ્પતિ ભાગવત ભૂષણ ચિરાયુષ્માન ગોવર્ધનેશજી. આજના વર્તમાન સમયમાં ધર્મ પ્રચાર માટેની ઘણી જ આવશ્યકતાઓ છે અને એમાં પણ જો એવા યુવાન આચાર્ય વલ્લભ વંશજ શ્રી મહાપ્રભુજીના કૃપાબળે શ્રી સુબોધનીજી અનુસાર શ્રીમદ ભાગવત કથામૃતનું રસપાન કરાવતા હોય તો એનાથી સુંદર લાવો જીવનમાં વૈષ્ણવ માટે બીજું શું હોઈ શકે. ભાગવત તો ઘણી જગ્યાએ આપણે સાંભળતા હોઈએ વાંચતા હોઈએ આપણી મતિ અનુસાર આપણને આપણા મન પટલ પર રાખતા હોઈએ પરંતુ જ્યારે આચાર્ય વંશના મુખારવિંદથી શ્રી મહાપ્રભુજીની વાણી વલ્લભ કુલ દ્વારા સાંભળવા મળે છે
ત્યારે એ સાંભળવાનો અનેરો અવસર આપણને મળતો હોય છે. શહેરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ના સ્થિતો વલ્લભાધીશો નચ દ્રષ્ટા સુબોધિની ના રાધી રાધિકાનાથો વ્રથા તજ્જન્મ ભૂતલે. ના સ્થિતો વલ્લભાધીશો, જે આ વલ્લભ સંપ્રદાયની અંદર આવી ગયો, જે આ પુષ્ટિ માર્ગની અંદર આવી ગયો, પણ આવ્યા પછી પણ જો શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણ કમલનો આશ્રય કર્યો નથી. નચ દ્રષ્ટા એટલે જોવું, જેણે સુબોધનીજીના પણ દર્શન નથી કર્યા અને રાધિકાના નાથ શ્રી કૃષ્ણને પણ ભજ્યા નથી, તો શ્રી હરાયજી મહાપ્રભુજી કહે છે કે એનો જન્મ ભૂતલ પર વ્રથા છે. શ્રીમદ ભાગવત એ જીવ અને બ્રહ્મની એકતાનો વિષય છે. જીવ આ સંસારની અંદર આવ્યો છે, માયાની અંદર પડ્યો છે, અહંતા મમતાની અંદર પડેલો છે, પણ જ્યાં સુધી એને સદગુરુ પ્રાપ્ત ન થાય અને સદગુરુ પ્રાપ્ત થાય ત્યારે એને જીવનના અંધકારમાંથી એ જ્ઞાનરૂપી પ્રકાશની અંદર એ બહાર આવે છે. અને એ પ્રકાશ શ્રી મહાપ્રભુજી પાથરે છે. સર્વોત્તમજીમાં પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી આજ્ઞા કરે છે કે આપણા શ્રી વલ્લભ કેવા છે, કે ભક્તિ માર્ગાબ્જ માર્તંડાય નમઃ, કે ભક્તિ માર્ગના સૂર્ય છે. આ ભૌતિક સૂર્ય તો આ સંસારને પ્રકાશિત કરે, પરંતુ જે આદિદેવિક સૂર્ય શ્રી વલ્લભ છે એ ભક્તના હૃદયમાં રહેલો અંધકાર છે, એ અંધકારને સદાના માટે દૂર કરી દે છે, એવા આદિદેવિક શ્રી વલ્લભ છે. શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત ઉપર સુબોધનીજી પ્રગટ કર્યા, શ્રીમદ ભાગવતના સાત સાત રીતે મંથન કર્યું. પ્રભુચરણ શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીનું સાતમું નામ બતાવે છે સર્વોત્તમ સ્તોત્રની અંદર, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. શ્રી ભાગવતજીના ગૂઢ અર્થોને પ્રગટ કરવામાં પરાયણ એવા તત્પર એ આપણા શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી છે. શાસ્ત્રાર્થ સ્કંદનાર્થ પ્રકરણાર્થ વાક્યાર્થ પદાર્થ શબ્દાર્થ અને અક્ષરાર્થ સાત સાત રીતે આપણે મંથન કર્યું છે, ગૂઢ અર્થોને પ્રગટ કર્યા છે. ગૂઢાર્થ એટલા માટે કહેવામાં આવ્યું કે સાધારણથી એ સમજી શકાય એમ નહીં, સાધારણ લોકો સમજી ના શકે એટલે ગૂઢ. જો સરળતાથી સમજવામાં આવી જાત તો સરળાર્થ કહેત, પરંતુ પ્રભુચરણ આજ્ઞા કરે છે કે શ્રી ભાગવત ગૂઢાર્થ, ભાગવતજી ગૂઢ છે, અને એ ગૂઢાર્થને પ્રગટ કરવા વાળા આપણા શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી છે. પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ, તૃતીય સ્કંદ, દસમ સ્કંદ પૂર્વાર્ધ, દસમ સ્કંદ ઉત્તરાર્ધ, એકાદશ સ્કંદના ચાર અધ્યાય, દસમ સ્કંદના 90 અધ્યાય, અને એમાં પણ 3 અધ્યાયો બાદ કરતા 87 અધ્યાય, 3 અધ્યાય 12મો 13મો અને 14મો એ પ્રક્ષિપ્ત બતાવ્યા, ક્ષેપક બતાવ્યા. શ્રીમદ ભાગવતજીની અનેક ભાષાઓમાં 3 ભાષાઓ મુખ્ય છે. આ સમાધિ ભાષા છે, લોકભાષા છે, પરમત ભાષા છે. વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહિ સમાધિ ભાષા વ્યાસચમ પ્રમાણમ ચતુષ્ટયમ. આ 4 પ્રમાણો છે. વેદાહ વેદ પ્રમાણ, કૃષ્ણના વાક્ય પ્રમાણ, જ્યાં ભગવાન વાચ શબ્દ લખેલો આવે પ્રમાણ, વ્યાસજીના બ્રહ્મસૂત્રો પ્રમાણ, વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી, અને સમાધિ ભાષા વ્યાસચમ, અને આ સમાધિ ભાષા શ્રીમદ ભાગવત એ પ્રમાણ છે. ભાગવત એ ભક્તિ શાસ્ત્ર છે. જીવનમાં જેને ભાગવત સાંભળ્યું નથી એનું જીવન વ્રથા છે. શ્રીમદ ભાગવતજી એને 24 અવતારોની કથાઓ છે, અનેક સંતો મહંતો રાજા મહારાજાઓની કથાઓ છે, અને વિશેષ કરીને શ્રીમદ ભાગવતજીની અંદર શ્રી કૃષ્ણ ચરિત્ર છે.
ભગવાન શ્રી કૃષ્ણની બાલ લીલાઓ છે. 11 વર્ષ અને 52 દિવસ સુધી વ્રજની અંદર રહીને ઠાકોરજીએ લીલાઓ કરી છે. દાન માન રાસ ખેલ આદિ લીલાઓ જે કરી છે એ બધી લીલાઓ શ્રી મહાપ્રભુજી આપણી ભગવત સેવાની અંદર ઉમેરી દીધી છે. કે જ્યારે વૈષ્ણવ બ્રહ્મ સંબંધની દીક્ષા પ્રાપ્ત કરી અને જ્યારે પૂછે છે કે કૃપાનાથ મારું કર્તવ્ય શું, ત્યારે આપ શ્રી બતાવે છે કે તમે હવે ઠાકોરજીની તમારા તનથી તમારા મનથી તમારા ધનથી તમે ઘરમાં સેવા કરો. અને એ સેવા કરતા કરતા તમે એ લીલાઓનું સ્મરણ ચિંતન કરતા જાઓ. અને એ ચિંતન પણ કેવી રીતે શ્રી હરાય મહાપ્રભુજીએ નિત્ય લીલાની અંદર આપણને બતાવ્યું કે જેમ વ્રજભક્તો પ્રાતકાલ ઉઠીને દધિમંથન કરતા અને દધિમંથન કરતા કરતા પણ ઠાકોરજીમાં એનું ચિત્ત રહેતું, તો આપશ્રી એ જ કહે છે કે તમે ઘરમાં રહો પણ ઘરમાં રહેતા ઘરનું કામકાજ કરતા પણ તમારું મન તમે તમારા ઠાકોરજીમાં રાખો. તનથી પ્રભુની પાસે રહેવું મહત્વનું નથી પણ મનથી પ્રભુની પાસે રહેવું મહત્વનું છે. મનથી કરીએ એ જ સેવા ઠાકોરજી સ્વીકારે છે. જેમ હમણાં કથામાં જ આપણે શ્રવણ કર્યું કે ભાવ જોઈએ ને પ્રેમ જોઈએ. ભગવદે સેવા કરવા વાળાને બે વસ્તુની આવશ્યકતા. બે વસ્તુ તમારી પાસે હોય તો તમારા ઠાકોરજી તમારાથી પ્રસન્ન. આજે અમે ત્યાં અમદાવાદથી ગાડીમાં આવતા હતા, વૈષ્ણવ ગાડીમાં બેઠા હતા, ત્યાં સત્સંગ ચર્ચા ચાલતી હતી અને સત્સંગ ચર્ચામાં એ જ પ્રસંગ ચાલતો હતો કે બધી જગ્યાએ જાય, બધે દર્શન કરે, ઠીક છે, સારી વાત છે, પરંતુ જ્યારે એ વૈષ્ણવ પોતાના ઘરની અંદર એના ઠાકોરજીમાં એને પ્રીતિ જાગી જાય અને ઠાકોરજીમાં ભાવ પ્રગટ થઈ જાય, ઠાકોરજીમાં પ્રેમ પ્રગટ થઈ જાય, તો શ્રી મહાપ્રભુજી એના ઉપર જલ્દી પ્રસન્ન થાય. ભટક ભટક નહીં કરનો, નહીં તો ચટક ચટક જાય, અટક અટક રહેનો. એક શ્રી આપણા ઠાકોરજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખવાનો. પ્રશંસા કરે તો પોતાના ઘરમાં બિરાજતા ઠાકોરજીની પ્રશંસા કરે. સુંદર લાગે તો એના ઘરમાં બિરાજતા ઠાકોરજી એને સુંદર લાગે. લાડ લડાવે તો એના માથે બિરાજે એ પ્રભુને લાડ લડાવે. તનથી મનથી ધનથી, જેમ હમણાં સાંભળ્યું કે આપણે તત્સુખાત્મક ભાવ, હવે તત્સુખાત્મક ભાવ એટલે એમાં આપણું સુખ નહીં પણ પ્રભુનું સુખ જેમાં છે એ કાર્ય આપણે કરવાનું. અને ઠાકોરજીનું સુખ શેમાં છે એ વાત પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી ગોસાઈજી આપણને બતાવી કે ભગવદ સેવા કરવા વાળાને એમ તો ઘણી બધી વસ્તુઓનું યાદ રાખવાનું હોય પણ મુખ્ય 3 વસ્તુ છે. એક તો જારી અને ચરણસ્પર્શ, આ બે મળીને એક થાય. જારી ચરણસ્પર્શ, બીજું માલા અને બીડા, અને ત્રીજું શ્રીંગાર અને સામગ્રી. જે વૈષ્ણવ પોતાના ઘરમાં રહેતો હોય એના પત્ની ભલે ઠાકોરજીની સેવા કરતા હોય, પતિ ભલે બહારની ટેલ કરતો હોય પણ બ્રહ્મ સંબંધી હોય, ગળામાં તુલસીની માળા પહેરેલી હોય, ચરણામત લેતો હોય, અર્ધપૂર્ણ પ્રસાદી કંકુનું તિલક કરતો હોય, તો એને એટલો આગ્રહ તો રાખવો જ જોઈએ કે એના ઘરના ઠાકોરજીને જારી અને ચરણસ્પર્શ કરવા જોઈએ, કરવા જોઈએ અને કરવા જોઈએ. જારી અને ચરણસ્પર્શ, જારીજી એટલે શ્રી યમુનાજી, જારીજી એટલે શ્રી યશોદાજી, અને ઝારીજી એટલે પુષ્ટિ ભક્તનું હૃદય. અને ઝારીજીમાં રહેલું જળ એટલે શું? પુષ્ટિ ભક્તના હૃદયમાં રહેલો જે પ્રેમ છે એ પ્રેમ રૂપી જળ એ ઝારીજીમાં છે. તો ઝારી ચરણસ્પર્શ, ચરણસ્પર્શ કરે તો દીનતા આવે, ચરણસ્પર્શ કરે તો ભાવ વધે, ચરણસ્પર્શ કરે તો અહંકાર અને અભિમાન દૂર થઈ જાય. નમ્રતા આવે, દાસનો ધર્મ છે ચરણસ્પર્શ કરવું, અને એ ચરણનો સ્પર્શ કરી ડાવો જમણો પાછો ડાવો, અને એ જેમ કાજળ આંખમાં લગાવે એમ નેત્રોમાં આંજી દે.
એ ચરણ સ્પર્શને હૃદયથી સ્પર્શ કરે, મસ્તકમાં સ્પર્શ કરે અને પછી પંચાંગ અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે, એ ચરણ સ્પર્શ નિત્ય કરે. જારી અને ચરણ સ્પર્શ અવશ્ય આગ્રહ વૈષ્ણવ રાખે અને માલા અને બીડા બધા આભરણો ઠાકોરજીને ધરાવે, ચરણારવિંદથી મસ્તક સુધીના ઋતુ અનુસારના. પણ જ્યાં સુધી ફૂલની માળા સિદ્ધ કરીને ઠાકોરજીને ન ધરાવે ત્યાં સુધી એ શિંગારનો સમય પણ અધૂરો ગણાય. તો માળાજી પોતાના હાથે સિદ્ધ કરે અને પોતાના ઠાકોરજીને ધરાવે અને પછી દર્પણ દેખાડે. તો એ શિંગારનો સમય છે. ઝારી ચરણ સ્પર્શ, ઝારીજી ભરે ચરણ સ્પર્શ કરે, માલા ધરાવે, બીડા પણ સિદ્ધ કરીને ઠાકોરજીને રોગાવે. અને ત્રીજું છે શિંગાર અને સામગ્રી. આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં અષ્ટયામ સેવા છે, મંગળા, શિંગાર, ગ્વાલ અને રાજભોગ, ઉત્થાપન, ભોગ સંધ્યા, સંધ્યા આરતી અને શયન, પ્રાતકાલીન અને સાયં, અષ્ટયામ સેવા. તો આ બધા સમયોના નામ છે. શિંગાર એ સમયનું નામ છે, મંગળ